સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. જેરી કેમિકલ રેલાવતી ખુશિયા ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી સામે ગ્રામજનો આક્રમક મૂળમાં. ફેક્ટરી બંધ ના કરાવાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી. પાલનપુર તાલુકાના હસનપુર ગામે રીછે આતંક મચાવ્યા બાદ ઢેલાણા ગામની સીમમાં કદાવર દીપડો નજર પડતા ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા હાથ ધરી કવાયત. બાબરના જાસનવાડા નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતી પાકોને ભારે નુકસાન. જોકે નર્મદા યોજનાની નહેરોમાં પાણીના અવિરત વહેણથી સરહદી વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવ્યા હોવાના અહેવાલો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં ગત ગુરુવારે તમામ 9 વિધાનસભા બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ હવે પ્રચાર ઝુંબેશ વેગ પકડી રહી છે અને આ ચૂંટણી જંગ લડી રહેલા ઉમેદવારો મતદારોને રીઝવી તેમની તરફેણમાં જનાધાર કેળવવાના કામે લાગી ગયા છે. है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. બનાસકાંઠાની ખૂબ મહત્વની મનાતી પાલનપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ પણ આજે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી તેમની પ્રચાર ઝુંબેશના શ્રી ગણેશ કર્યા હતા. આજે મહાદેવજીના દર્શન બાદ તેમણે પાલનપુર શહેરમાં લોકસંપર્ક માટે પદયાત્રાની શરૂઆત કરી હતી. પાતાળેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થયેલી લોકસંપર્ક પદયાત્રામાં જોડાયેલા ભાજપના ઉમેદવાર તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ શહેરના રેલવે સ્ટેશન, શાક માર્કેટ, નગરપાલિકા, આરોગ્યધામ, દિલ્હી ગેટ, શિમલા ગેટ, અમીર રોડ, સિટી લાઇટ રોડ, ગુરુ નાનક ચોક સહિતના અન્ય વિસ્તારોમાં પગપાળા ફરી સઘન લોકસંપર્ક કર્યો હતો. આ પદયાત્રામાં ઠેર ઠેર ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિનું સ્વાગત કરાયું હતું. આ લોકસંપર્ક પદયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પાલનપુરના શાક માર્કેટ નજીક પાલનપુર માળી સમાજના આગેવાનોએ ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં વેપારીઓ અને જયંતિભાઈ ઠક્કર પરિવાર દ્વારા ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને 100 કિલો ગોળથી વિશાળ વજન કાંટામાં તોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ શહેરના દિલ્હી ગેટ ચોકમાં શોભતી સ્વામી વિવેકાનંદ અને શિમલા ગેટ ચોકમાં શોભતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફૂલહાર પણ કર્યા હતા. ભાજપના અપરિચિત ચહેરાને પણ શહેરીજનોમાં આજે આવો અદ્ભુત પ્રતિસાદ મળતા સ્થાનિક અગ્રણીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. ત્યારે પાલનપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર ભાજપના લાલજીભાઈ પ્રજાપતિએ પણ પાલનપુરવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજે 12 પાલનપુર મત વિભાગમાં ઉમેદવારીનો દાવ્યા પછી પાલનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠન દ્વારા, નગરપાલિકાના અમારા ચૂંટાયેલા સદસ્યો દ્વારા તેમજ પાલનપુરની જનતાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો પરિચય કરવા માટે અને લોક સમર્થન મેળવવા માટે આજે અમે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાંથી પદયાત્રાની શરૂઆત કરી. સમગ્ર બજારની અંદર પદયાત્રા દરમિયાન ઠેર ઠેર લોકોએ અમારું ઉમેદવારભેર સ્વાગત કર્યું, ભારતીય જનતા પાર્ટીને આવકારી, વિકાસને આવકાર્યો અને પાલનપુરના રૂંધાયેલા વિકાસને, વિકાસનો દ્વાર ખોલવા માટે પણ ઉમેદવારને આવકાર્યા
આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ સડકો ઉપર ઉતરી અને લોકોની સાથે ઉમેદવાર મારી સાથે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે કૃત સંકલ્પી બન્યા. એ જ પાલનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ આજે પાલનપુર શહેરમાં હાથ ધરેલી લોકસંપર્ક પદયાત્રાને ભારે આવકાર મળ્યો હતો. ત્યારે સ્થાનિક ભાજપ અગ્રણી મહેશભાઈ ઠક્કરે પણ આ વખતે પાલનપુર બેઠક પર કમળ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી જીતશે ગુજરાત અને જીતશે પાલનપુરના સૂત્રને સાકાર કરી પાલનપુર બેઠક પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. વિધાનસભામાં પાર્ટીએ એક અમારા બહુ જૂના અને મારા મોટાભાઈ જયંતિભાઈ ફાફડાવાળાના ખાસ અંગત મિત્ર એવા લાલજીભાઈને ટિકિટ આપી અને ખૂબ આનંદ થયો છે. અને પાલનપુર શહેર તાલુકાના હરેક કાર્યકર્તાઓએ કભેથી કભો મિલાવીને એવો સંકલ્પ કર્યો છે કે અમે અમારા મિત્ર અને અમારા જૂના કાર્યકર્તાને બહુ જંગી મતોથી જીતાડી અને પાલનપુરની વિધાનસભાની સીટ ઉપર અમે વિજય પાડીશું. પ્લસ અમારા જે કાર્યકર્તા છે બધા જૂના, એ તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. આજે મારા મોટાભાઈ જયંતિભાઈ ફાફડાવાળાએ એમનું દિલ્હી ગેટ ચોક ઠક્કરવાસના અંદર 100 કિલો ગોળ લાવી અને એમનું ગોળથી સ્વાગત કરી અને ખૂબ શુભકામનાઓ પાઠવી છે. અને મારો ભાઈ મારો મિત્ર લાલજી પ્રજાપતિ ખૂબ સારી વોટે જીતે એવી હું પ્રભુને ખૂબ પ્રાર્થના કરું છું. વિધાનસભાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ ઉમેદવારો પ્રચાર ઝુંબેશમાં જોતરાઈ ગયા છે. ત્યારે દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે પણ આજે શુક્રવારથી આક્રમક લોકસંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણે આજે પ્રથમ દિવસે દિયોદર તાલુકાના ગામડાઓમાં સઘન લોકસંપર્ક કર્યા બાદ આવતીકાલ શનિવારે લાખણી તાલુકાના વજેગઢ, લવાણા, ચાળવા, લીંબાવ, અછવાડિયા, કુવાણા, વાસણા, માણકી, ડેરા, ધરણવા, શેરગઢ, પેપડું, વકવાડા અને નાના કાપરા ગામમાં લોકસંપર્ક કરી વિધાનસભા ચૂંટણીમાં મતદારોનું સમર્થન માંગશે તેવું લાખણી તાલુકા ભાજપના આગેવાનોએ જણાવ્યું છે. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોની બીજા તબક્કાની ચૂંટણી માટે આગામી 14 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. ત્યારે ભાજપ મહિલા મોરચો પણ મહિલા મતદારોનું મજબૂત સમર્થન મેળવવા સક્રિય બન્યો છે અને મહિલા મોરચાની ટીમો પ્રચારમાં જોડાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં હાલની ચૂંટણીઓમાં કોંગ્રેસ તેની હરીફ પાર્ટી ભાજપની સમકક્ષ પ્રચાર પ્રસારમાં જોડાઈ છે. જો કે ભાજપનો મહિલા મોરચો પ્રચાર અને કેમ્પેઇનમાં કોંગ્રેસ કરતાં એક ડગલું આગળ છે. ભાજપ મહિલા મોરચો કોંગ્રેસ કરતાં સંખ્યાબળમાં અને સક્રિયતામાં આગળ હોય હાલ ભાજપની તરફેણમાં મહિલા મતબેંક પર કબજો જમાવવા કવાયત હાથ ધરાઈ છે. રાજ્યમાં 50% મહિલા મતદાતા ચૂંટણી પરિણામો બદલી શકે છે તે ગણતરી સાથે બનાસકાંઠાની 9 સીટો કબજે કરવા હાલ ભાજપની મહિલા બ્રિગેડ દ્વારા મહિલા મતદારોને રીઝવવા અને મતદાન મથક સુધી ખેંચી જવા સભાઓ, ઉટલા પરિષદ અને ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. જિલ્લાની સૌથી વધુ પ્રતિષ્ઠાવાળી ડીસા બેઠક પર મહિલા મોરચાએ પ્રચાર પ્રસારની બાગડોળ સંભાળી લીધી છે. આજે 1000થી વધુ બહેનોને ભાજપ તરફી મતદાન માટે સમજાવ્યા બાદ ડીસા શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રીનાબેન પરમાર અને શહેર ભાજપ ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણીએ ડીસા બેઠક પર ભાજપના ઉમેદવાર શશિકાંત પંડ્યા 25000થી પણ વધુ મતોની સરસાઈથી વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રચાર પ્રસારમાં તો તમે જોઈ શકો છો આ બાજુ કે આ બહેનો નથી, બહેનોનો સમૂહ નથી, પણ બહેનોનો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી માટે. બરાબર, અત્યારે હાલે જો અહીંયા 200 થી 250 બહેનો એકત્રિત થઈ છે, એ તમામ બહેનો વિધાનસભા 13 ડીસાની સીટ માટે ભેગી થઈ રહી છે કે અમે મળીને પ્રચાર કરીશું અને આ વિધાનસભાની સીટને જંગી બહુમતીથી જીતાડીશું એવો દાવો કરી રહી છે. આ તમામ બહેનો અમારી સાથે જોડાઈ છે અને મહિલા મોરચાની તમામ બહેનો આ ટીમ લઈને ટીમ વર્ક દરેક ડીસાની ગળી ગળી, ડીસાના મહોલ્લો મહોલ્લો અને ડીસાની તમામ સોસાયટીમાં ફરી અને ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર બોલાવીશું અને જંગી બહુમતી 25000ની લીડથી શશિકાંતભાઈ પંડ્યાને જીતાડવાના છે એવું મારું પોતાનું માનવું છે. ભારત માતા કી જય કહેવા માગું છું કે અત્યારે આપણે જે વિધાનસભાના આપણા ઉમેદવાર છે શશિકાંતભાઈ, એમણે જે કામો કર્યા છે ડીસાના જે સ્લમ વિસ્તારમાં બહેનોને માટે, અને એ કામ આજે અહીંયા દેખાઈ રહ્યું છે. એમણે જે કામ કર્યા છે અને લોકોને બહેનોને એટલી સહાય આપી છે કે આજે એક બહેનને ખબર પડી છે કે આપણા શશિકાંતભાઈ ચૂંટણી લડી રહ્યા છે વિધાનસભાની,
એટલે બહેનો એક પછી એક બહેનને જેમ જેમ ખાતરી થઈ એમ બધી જ બહેનો પોતાની મેળે અહીંયા આવી છે. અને એ લોકો એમ કહે છે કે જે શશિકાંત ભાઈએ અમારા માટે આટલું કર્યું છે તો અમે એમના માટે અમે અમારાથી બનશે તેટલી અમે મહેનત કરીશું અને આપણા શશિકાંત ભાઈને જીતાડીને જ રહીશું. આ પ્રચાર ઝુંબેશમાં શહેર ભાજપ ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીનાબેન પટેલ, મહામંત્રી રીનાબેન પરમાર, મંત્રી જોલીબેન પરમાર સહિત અનેક બહેનોએ પ્રાસંગિક પ્રવચન કરી ભાજપ ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાને વિજેતા બનાવવા અપીલ કરી હતી. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ ક્યાંક ક્યાંક રાજકીય રંગ બદલાઈ રહ્યા છે. બનાસકાંઠાના થરાદ મત વિસ્તારના ભાજપના પીઢ આગેવાન માધુભાઈ પુરોહિતે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. માધુભાઈ પુરોહિત અને તેમના સમર્થકોએ કોંગ્રેસના ઉમેદવાર ડામરાજી રાજપૂતને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં થરાદ બેઠકની ભાજપની ટિકિટના દાવેદાર માધુભાઈ પુરોહિતને ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. ભાજપના પીઢ અગ્રણી તેમના ટિકેદારો સાથે કોંગ્રેસમાં જોડાઈ જતા ભાજપ છાવણીની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના 20 દુર્ગમ ગામો એવા છે કે જ્યાં મોબાઈલ ટાવર કાર્યરત નથી, જેથી અહીં મોબાઈલ પર નેટવર્ક આવતું નથી. આવા આદિવાસી વિભાગમાં મતદાન મથકોને અલગ તારવવામાં આવ્યા છે. આ ગામો પર પોલીસના વાયરલેસ મેસેજથી સંપર્કમાં રહેવાશે. બનાસકાંઠા જિલ્લામાં ન્યાયી અને શાંત વાતાવરણમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોબાઈલ નેટવર્ક નથી. આ ગામોમાં અસરકારક રીતે એકબીજા સાથે સતત સંપર્કમાં રહી શકાય તે માટે ચૂંટણી વિભાગે પોલીસના વાયરલેસ મેસેજની અલાયદી વ્યવસ્થા ઊભી કરવા માટેનું આયોજન ઘડી કાઢ્યું છે. આ અંગેની વિગતો આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં મોબાઈલ કનેક્ટિવિટીથી વંચિત 20 ગામોમાં 24 જેટલા મતદાન મથકો અલગ તારવવામાં આવ્યા છે. જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા સદભાવના ગ્રુપ દ્વારા ઠંડી અમને પણ લાગે છે અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઠંડી સામે રક્ષણ આપવાના આશયથી આજે સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા મથક પાલનપુરમાં ડેરી રોડ પર આવેલી બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના 250થી વધુ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું. સોશિયલ મીડિયાના ઉપયોગ થકી આ સંસ્થા દ્વારા જિલ્લાના 4000 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવાનો નિર્ધાર કરાયો છે. આ કાર્યક્રમમાં સદભાવના ગ્રુપના ચેરમેન હરીશભાઈ ચૌધરી સહિત સદભાવના ગ્રુપના સભ્યો તેમજ શાળા પરિવારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદભાવના ગ્રુપ દ્વારા ઠંડી અમને પણ લાગે છે એક આ પ્રોજેક્ટ અંતર્ગત મારા સૌ મિત્રોના સહયોગથી સોશિયલ મીડિયાનો સદુપયોગ થાય એટલે લાઈક ફેસબુક, વોટ્સઅપ એ ટાઈમ પાસનું માધ્યમ નહીં પણ એક એના માધ્યમથી સેવાના કામો પણ થઈ શકે એ મારું ગ્રુપ અવારનવાર આ કામો કરતું આવ્યું છે. આજ રોજ એક ફેસબુક ઉપર મેં પોસ્ટ મૂકેલી કે બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતમંદ આવા 4000 વિદ્યાર્થીઓને ફેસબુકના માધ્યમથી સ્વેટર વિતરણ કરવું છે. જો જોતામાં તો ટેકનોલોજીના યુગથી આજે આરટીજીએસ NEFTના માધ્યમથી યુવાનોએ હું જેમને ઓળખતો પણ નથી દેશ વિદેશથી ફંડ આપીને લગભગ 4000 વિદ્યાર્થીઓથી પણ વધારે હું આપી શકું એટલું ફંડ મારી જોડે આવ્યું છે અને એનો શુભ શરૂઆત આજે પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 1ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને એ પણ ક્વોલિટી કે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ પહેરી શકે એ ક્વોલિટીના સ્વેટર આજે એમને આપ્યા છે. અને વધારે કહું તો એમનું જે હતું એ એમને આપ્યું છે અને આ સદુપયોગ જે સોશિયલ મીડિયાનો છે યુવાનો કરતા રહે આ રીતે એ અમારો હેતુ છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. રસાણા ગામની સીમમાં ઝેરી કેમિકલ રેલાવતી ખુશિયા ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી સામે ગ્રામજનો આક્રમક મૂળમાં. ફેક્ટરી બંધ ના કરાવાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી. પાલનપુર તાલુકાના હસનપુર ગામે રીછે આતંક મચાવ્યા બાદ ઢેલાણા ગામની સીમમાં કદાવર દીપડો નજર પડતા ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા હાથ ધરી કવાયત. બાબરના જાસનવાડા નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતી પાકોને ભારે નુકસાન. જો કે નર્મદા યોજનાની નહેરોમાં પાણીના અવિરત વહેણથી સરહદી વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવ્યા હોવાના અહેવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબ ની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હીના જ્વેલર્સ, હીના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના વધુ એક ગામમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો આકરો નિર્ણય લીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ડીસા તાલુકાના રસાણા મોટા ગામ નજીક ચાલતી ખુશિયા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી છોડાતા કેમિકલયુક્ત પાણીથી ગામમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે અને આ મામલે વારંવાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જેથી છેવટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામ્યું છે. રસાણાના ગ્રામજનોએ જો ખુશિયા ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરી બંધ કરાવવા માટે કોઈ કાર્યવાહી ના થાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને આ મામલે ગામમાં મિલ બંધ નહીં થાય તો વોટ નહીં ના આપવાના બોર્ડ પર લગાવી દેવાય છે. આ સમસ્યા સંદર્ભે ગ્રામજનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા ગામ લોકોએ ના છૂટકે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આકરો નિર્ણય કર્યો છે. ખુશિયા મિલના કારણે પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ થાય છે, અવાજનું પ્રદૂષણ થાય છે. અવાજના કારણે ઢોરો સૂઈ શકતા નથી, ખૂબ હેરાન થઈએ છીએ. વિદ્યાર્થીઓને ભણવામાં પણ તકલીફ પડે છે, પોતાના અને આજુબાજુના લોકોને પણ ખૂબ જ તકલીફ પડે છે. ઘણીવાર કહેવામાં આવ્યા છતાં મિલ માલિક પોતાની રીતે ચલાવે છે, પોતે કોને પોતાનું ચલાવે છે. રાજ્ય મુખ્યમંત્રી થી લઈને છેક પાયાના અધિકારી સુધી રજૂઆત કરવામાં આવી છે, પંચાયતના તળાટ થી લઈને છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. અમે લેખિત પણ કરી છે, ત્યાં રૂબરૂ જે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે, છતાં કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં આવી નથી. અહીંયા ખુશિયા ઇન્ડસ્ટ્રીઝ જે આવેલી છે ત્યાં આજુબાજુ 60-70 ઘર આવેલા છે. 60-70 ઘર આવેલા છે પણ અમે ઘણી રજૂઆતો કરી હતી પણ કોઈ આનો કોઈ દેખવા કે આવતું નથી, એટલે આ મિલ બંધ કરવા માટે ખાસ છે. મિલનો શું પ્રોબ્લેમ છે? મિલમાં પ્રદૂષણ બહુ ફેલાય છે, એટલો ઘોઘાટ થાય છે અને વારંવાર દર ચોમાસે કોટ પડે છે અને અમે જીવાત જે થાય કેમિકલ વાળું પાણી એ રસ્તામાં વરસાદનું પાણી આવે એના ભેગું નીકળવામાં આવે છે, એટલે રસ્તામાં છોકરાઓ માણસો કોઈ બી ચાલી શકતું નથી એટલી બધી જીવાત આવે છે. તમારી સમસ્યાનું નિરાકરણ નહીં થાય તમે શું કરશો? અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરશું, મત નહીં આપીશું. વિધાનસભાની ચૂંટણી આવતા પોલીસે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. ભીલડીની દેવી કૃપા મોબાઈલ નામની દુકાનમાં ગત 18મી જુલાઈ 2008 ના રોજ
મોબાઈલ કમ્પ્યુટર તેમજ સીપીયુની ચોરી થવા પામી હતી, જેમાં સંડોવાયેલ ગાંધીનગરના રૂપાલ ગામના ઠાકોર અમરજી ઉર્ફે રાજુ વનાજીને ગાંધીનગર એલસીબી પોલીસે પકડી પૂછપરછ કરતા તેણે ભીલડીમાં થયેલ મોબાઈલ ચોરી કબૂલી હતી. આ અંગે ભીલડી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે. દિયોદર તાલુકાના તેરવાડા ગામની કિશોરીને તેના આગેડપુરા ખાતે રહેતા કુટુંબી કાકાએ બેંકમાં સહી કરવાના બહાને ભગાડી જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં ડીસાના એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ પોસ્કો જજ દ્વારા આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત કંઈક એવી છે કે દિયોદર તાલુકાના તેરવાડા ગામે રહેતા ખેડૂત પરિવારની 13 વર્ષની કિશોરી ગત 1 જાન્યુઆરી 2016ના રોજ પોતાના ઘરે હતી ત્યારે મૂળ તેરવાડાના વતની પરંતુ હાલ ઓગળપુરા ખાતે રહેતા તેના કુટુંબી કાકા મણાજી ધર્માજી ઠાકોર તેમના ઘરે આવ્યા હતા અને તેણીના માતા પિતાને જણાવ્યું હતું કે મારી દીકરીને ડિલિવરી આવવાની છે અને તેનું ખાતું દિયોદર બેંકમાં છે, જેથી તેના વતી તમારી દીકરીને સહી કરવા મોકલો, હું મોડો તેને પરત મૂકી જઈશ, તેમ કહી મણાજી કિશોરીને લઈ ગયા હતા. જોકે સાંજ સુધી તેઓ પરત ના આવતા કિશોરીના પરિવારજનોએ તપાસ કરતા તેમનો કોઈ અતોપતો ના હતો, જેથી પરિવારજનોએ તેમની દીકરીને મણાજી ખરાબ કામ કરવાના ઈરાદે લઈ ગયા હોવાની શંકા ઉપજતા તેમણે પોલીસને જાણ કરી શોધખોળ ચાલુ રાખતા 1 અઠવાડિયા બાદ ગામના સરપંચ અને બીજા માણસો કિશોરીને લઈ તેમના ઘરે આવ્યા હતા. જોકે કિશોરી એકદમ ગભરાયેલી હતી. તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મણાજી બેંકમાં સહી કરવાના બહાને તેણીને દિયોદરથી ભીલડી થઈ વિસનગર લઈ ગયા હતા, જ્યાં કોઈ ઓળખીતાના ઘરે રાખી રાત્રે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રવિ નામના વ્યક્તિએ તેરવાળા ફોન કરતા ગામના સરપંચ અને બીજા માણસો આવી જતા મણાજી ભાગી ગયો હતો અને તેઓ કિશોરીને ઘરે લઈ આવ્યા બાદ મણાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા ડીસાના એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ પોસ્કો જજ ડીબી બારોટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને અપહરણના ગુનામાં 5 વર્ષ, બળાત્કારના ગુનામાં 5 વર્ષ અને પોસ્કો એક્ટની કલમ હેઠળ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આરોપીએ તમામ સજા એક સાથે ભોગવવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં હિંસક જંગલી પ્રાણીઓનો આતંક વધી રહ્યો હોય ગ્રામીણ વિસ્તારના લોકો ફફી રહ્યા છે. આજે પાલનપુર તાલુકાના ઢેલાણા ગામે પણ ખેતરમાં કદાવર દીપડો ઘૂસી આવતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. ઢેલાણા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દીપડાએ દેખા દેતા ગામ લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે ઢેલાણા ગામની સીમમાં દોડી જઈ દીપડાને પકડી પાંજરામાં પૂરવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાલનપુર તાલુકાના હસનપુર ગામમાં પણ એક રીંછ ધસી આવતા ગ્રામજનોમાં દોડધામ મચી હતી. જોકે વન વિભાગની ટીમે સતત 7 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી આ રીંછને ઝડપી લઈ સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બાબરના જાસનવાડા નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતી પાકોને ભારે નુકસાન. જોકે નર્મદા યોજનાની નહેરોમાં પાણીના અવિરત વહેણથી સરહદી વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવ્યા હોવાના અહેવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ, અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડિસ્કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે.
તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140 એપીએમસી માર્કેટયાર્ડ પાટણ હાઈવે રોડ ડીસા. મોબાઈલ નંબર 9792279853. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 9494-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસથી નહેરોમાં ગાબડા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રવિ સિઝન ટાણે જ નહેરોમાં સર્જાઈ રહેલા ભંગાણના પગલે ઊભા પાકને નુકસાન થવા સાથે આગળના વિસ્તારોમાં પિયતમાં પણ અવરોધ સર્જાઈ રહ્યો છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત બુધવારે રાત્રે વાવ તાલુકાના રામપુરા નજીકની નહેરમાં ભંગાણ સર્જાયા બાદ આજે ભાભર તાલુકાના જાસનવાડા નજીકની નર્મદા કેનાલમાં પણ મસમોટું ગાબડું પડ્યું છે. જાસનવાડા નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં ગઈરાત્રે 10 ફૂટનું ગાબડું પડ્યું હતું. કપરુપુર કેનાલમાંથી પાણી છોડતા આ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જાસનવાડા નજીકની કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું, જેથી ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. આ ઘટનાથી જાસનવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકો વર્ષોથી પાણીની તીવ્ર અછત વેઠી રહ્યા હતા. જોકે આ વિસ્તારમાં નર્મદા યોજનાની કેનાલો કાર્યરત થયા બાદ પાણીની તંગી હવે ભૂતકાળ બની ગઈ છે અને સરહદી વિસ્તારના ખેતરોમાં બારે માસ લીલોછમ પાક લહેરાતો નજરે પડે છે. આટલું ઓછું હોય તેમ નર્મદાના નીરના આગમન બાદ આ વિસ્તારને બીજો પણ એક ખૂબ મોટો ફાયદો થયો હોવાની વિગતો બહાર આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલોમાં છેલ્લા કેટલાક વર્ષોથી અવિરતપણે મા નર્મદાનું નીર વહી રહ્યું હોય આ વિસ્તારમાં પાણીના તળ પણ ઊંચા આવ્યા છે. અગાઉ આ વિસ્તારમાં પાણીના તળ ખૂબ ઊંડા હતા અને મહદઅંશે ધરતીના પેટાળમાંથી ખારું પાણી જ મળતું હતું, જેથી સરહદી વિસ્તારના લોકોને ના છૂટકે ખારું પાણી પીવાની ફરજ પડતી હતી. જોકે નર્મદા નહેરોમાં પાણીનું નિરંતર વહેણ ચાલુ થતાં આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. હાલની સ્થિતિએ વાવ વિસ્તારમાં 30-40 ફૂટની ઊંડાઈથી મીઠું પાણી મળી રહ્યું છે. પાણીના તળ ઊંચા આવતા વાવ વિસ્તારના ખેડૂતો હેન્ડપંપ બનાવી પીવાનું મીઠું પાણી મેળવી રહ્યા છે. તાજેતરમાં જ બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ વાવ તાલુકાના ચારડા ગામની સીમમાં 30 ફૂટની ઊંડાઈએથી હેન્ડપંપ દ્વારા ઉલેચાતા મીઠા પાણીની જીવંત ઝલકને કેમેરામાં કેદ કરી લીધી હતી. હવે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 865-873 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 685-690, ઘઉંના 311, બાજરીના 247-286, ગવાના 721-725, અડદના 721-865, રાજગરાના 721-780, મગફળીના 660-825 તેમજ કપાસના ભાવ 890 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 481 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 602, ઘઉંની 4, બાજરીની 516, ગવાની 31, અડદની 99, રાજગરાની 104, મગફળીની 12,000 બોરી તેમજ કપાસની 75 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 30,100 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 38,750 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 38,550 રૂપિયા રહ્યો હતો.
સમાચારનાત્મક મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સ્પષ્ટ થઈ ગયા બાદ ઉમેદવારોની પ્રચાર ઝુંબેશમાં આવ્યો વેગ. પાલનપુરમાં લોકસંપર્ક પદયાત્રા દરમિયાન ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને નગરજનોએ આપ્યો ઉષ્માભર્યો આવકાર. રસાણા ગામની સીમમાં ઝેરી કેમિકલ રેલાવતી ખુશિયા ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી સામે ગ્રામજનો આક્રમક મૂળમાં. ફેક્ટરી બંધ ના કરાવાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી. પાલનપુર તાલુકાના હસનપુર ગામે રીછે આતંક મચાવ્યા બાદ ઢેલાડા ગામની સીમમાં કદાવર દીપડો નજર પડતા ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા હાથ ધરી કવાયત. બાબરના જાસનવાડા નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતી પાકોને ભારે નુકસાન. જોકે નર્મદા યોજનાની નહેરોમાં પાણીના અવિરત વહેણથી સરહદી વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવ્યા હોવાના અહેવાલો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.